नमस्कार दर्शक मित्रों, बीएन न्यूज गुजराती में आपनो हार्दिक स्वागत छे। हूँ अपनी साथ आपनो मित्र भाविन पाटण वड़े। वधु वात न करता सीधा दृश्य बतावी, जे रीते हाल दृश्य जोई रहा छो। वडोदरा जिल्लाना समियाला गाम पासे छू। वडोदरा जिल्लानुं आ समियाला गाम छे ने समियाला लक्ष्मीपुरा गामनी अंदर आवेला केटलाक रोड ट्रस्ट मकानो जे छे 18 मकानोमां कुल घणा समयथी कही शकाय के विवाद चाली रह्या हता एक्सप्रेस वे ने लईने, अने एक्सप्रेस वे मां आ लोकोना मकानो तूटी जता तोड़ी पाडवानी नोटिस आपता हाल लोको जे छे छेल्ला 3 दिवसथी आमरणात उपवास करी रह्या छे, उपवास आंदोलन करी रह्या छे। हुं दृश्य बतावीश, जे रीते दृश्य जोई रह्या छो। डॉक्टरनी टीम पण अहींया आगळ छे। एक महिला અત્યારે કહી શકાય કે બેભાન અવસ્થા જેવી અત્યારે તેઓની પરિસ્થિતિ છે, આપ જોઈ શકો છો એમ। તબિયત પણ ઘણા લોકોની અત્યારે આગળ ખરાબ છે, કારણ કે છેલ્લા 3 દિવસથી ભૂખ્યા તરસ્યા ઘર માટે આંદોલન કરી રહ્યા છે। તમામ 18 મકાનોના જે કહી શકાય કે રહીશો, એના જે રીતે સ્પષ્ટ દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ, આ વડોદરા જિલ્લાનું લક્ષ્મીપુરા સમિયાલા ગામ છે, અને વડોદરા જિલ્લાના લક્ષ્મીપુરા સમિયાલા ગામની અંદર અત્યારે જે રીતે જોઈ રહ્યા છો અહીં આગળ ઉપવાસ આંદોલન છે, અને છેલ્લા 3 દિવસથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે। કેમેરા પર્સનને કહીશ કે આગળથી પણ તમને દ્રશ્યો બતાવશે। અહીં આગળ લોકો જે છે ઘરની સામે ઘર માગી રહ્યા છે, ઘરની સામે ઘર નહીં તો વળતર આપો, આ પ્રકારની માંગણીને લઈને છેલ્લા 3 દિવસથી અહીં આગળ ભૂખ હડતાલ પર બેઠા છે, અને હજુ સુધી ન્યાય ન મળતા તેઓની જે ભૂખ હડતાલ છે અત્યારે તેઓએ કન્ટિન્યુ કરી છે। આપ જોઈ શકો છો ડૉક્ટરોનો પણ સ્ટાફ અહીં આગળ સતત કાર્યરત છે, તબિયત બગડે ને અને બગડે તો તેને કંટ્રોલ કરવા માટે પણ જે રીતે જોઈ રહ્યા છો। તમામ લોકો જે છે અત્યારે ઘરની સામે ઘરની માંગણી કરી રહ્યા છે, ત્યારે અહીં આગળ જે માસી છે તેમની પણ તકલીફ છે। સાથે સાથે બીજી તરફ આપણે દ્રશ્યો બતાવીશ, અત્યારે જે છે આ પોલીસ તાલુકા પોલીસનો સ્ટાફ પણ આ વિસ્તારની અંદર અત્યારે કાર્યરત છે। પોલીસ પણ આ આંદોલનની અંદર કહી શકાય કે સેફટી માટે છે, સાથે સાથે સામેની તરફ જે જોવા મળી રહ્યો છે એક્સપ્રેસ વે છે, આ જે વિકાસનું કામ છે જે દિલ્હી બોમ્બે એક્સપ્રેસ વે છે, દિલ્હી બોમ્બે એક્સપ્રેસ વેમાં કહી શકાય કે આ સાઈડનો જે રસ્તો છે સર્વિસ રોડ અહીંથી નીકળતો, અને સર્વિસ રોડમાં અહીંયા પણ લગભગ ઘણા બધા મકાનો હતા તે પણ તોડી પાડવામાં આવ્યા છે, કે તેઓને વળતર આપવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક, પરંતુ હજુ જે આગળના મકાનો છે આ વિવાદ જે જોઈ શકો છો એ પાછળથી તરફ જે મકાનો જોવા મળી રહ્યા છે મકાનોનો વિવાદ છે। આપણે કેટલાક લોકો સાથે વાત કરીશું, શું નામ છે તમારું, કેટલા સમયથી અહીં બેઠા છો, શું વિવાદ છે? મહેશ બેમ બદલ પડ્યા મારું નામ છે, આજે 2 દિવસથી બેઠેલા છે, આજે 3 દિવસ થઈ ગયો, મકાનની બદલે મકાન આપવા જોઈએ અમને, કંઈ કે કંઈ કંઈક જોવા આવતા નથી, કોઈ સરપંચ નહીં કે કોઈ આવતા નથી, સરપંચ પણ નથી, એક વાર આવી ગયા સવારમાં પછી આવ્યા નહીં કાલે। સરપંચે વાત કરી છે કે આજકાલમાં થઈ જશે એમ કીધું છે, પણ હજુ કોઈ આવ્યું નથી, બેઠેલા છે, ઘરના બદલે ઘર આપો, લખન જે થતું એ પર નોટિસ આપવા આવ્યા હતા પણ લીધી નથી, મકાન તોડી નાખીશું એવી નોટિસ આપી હતી, અને પહેલાં છે ને એ લોકો સર્વે કરીને ગયા હતા અહીંયા આગળ કે અમે તમને વેતન આપી દઈશું, અને પછી ખબર નહીં થોડા દિવસ પછી પાછી નોટિસ આપવામાં આવી, એવું કીધું કે હવે તમને વેતન કે કશું ગરબડ નહીં આવી અને તોડી નાખીશું, એટલે અમે બધા દહેશતમાં આવી ગયા, અને ત્યારે પછી અમે ત્યાં આગળ કલેક્ટર ઓફિસે શનિવારે પણ અમે છે ને ત્યાં આગળ નોટિસ આપતા આવેલા, મતલબ અમે આવેદન આપતા આવેલા, અને ત્યાં પછી અમે લોકો અહીંયા આગળ સોમવારે બપોરે 12 વાગ્યા પછી 2 વાગે અહીંયા આગળ અનશન પર બેઠી ગયા અમે, તો પણ સરપંચ એક વાર આવી ગયા મળી ગયા, સરપંચે આગળ વાત કરી, પણ અહીંયા આગળ કોઈ પણ ગ્રામ પંચાયતના સભ્ય નહીં કે અમારા કોઈ પણ સભ્ય, ખાલી એ લોકો છે ને એ લોકોને ખાલી વોટ લેવા આવવા માટે જ એવું જ અમને લાગ્યું કે એ લોકો છે ને ખાલી આગળ વોટ લેવા માટે અને દારૂ અને ભૂસું વેચવા માટે જ આવતા હોય ને અધિકારીઓ ઉપલા બધા જ, એવું જ લાગે છે અમને, એ લોકોને છે ને અત્યારે લગભગ એવું મને લાગે છે કે કદાચ ત્યાં આગળ છે ને માટીનો પ્રોગ્રામ ચાલે છે, તો એ લોકોને ખાલી છે ને અમારા ધારાસભ્ય બધાને ખાલી એને માટીનો પ્રોગ્રામની જ પડેલી છે, કે આ લોકોની અહીંયા આગળ 18 પરિવારો બેઠા છે, એ લોકોની કોઈને પણ એ લોકોને પડેલી નહીં, એ લોકોને છે ને સાહેબ દયા ભાવ ગયો કશું છે, એમને છે ને ખાલી એમનું છે ને એમ એ જ થવું જોઈએ, એમને છે ને ખાલી ટીવીમાં આવવાનું દેખાય, અમને એવું જ લાગે, ખાલી એમના છે ને પોસ્ટર જ મોટા મોટા હોય ને એવું આજે અમને દિલથી એવું લાગી રહ્યું છે, મને આ ક્યાં બોલવાનો શોખ નહીં થતો, પણ હવે અમને આજે 48 કલાક ભૂખે રહીને અમારા અંદરથી આ છે ને આહવાન નીકળી રહ્યું છે કે ખરેખર અહીંયા આગળ છે ને કોઈ ન્યાય જેવું છે જ નહીં, અહીંયા આગળ છે ને કોઈ પણ આત્મીયા જ્યાં જેવું કે એકબીજા સાથે પ્રેમ જેવું છે, અહીંયા આગળ ખાલી છે ને લોકો મોટા મોટા અધિકારીઓના રોડમાં છે ને કરોડો રૂપિયાનો ગોટાળો કરી ગયા, ખાલી પરિવારને ખાલી થોડા ગમે એવું નહીં કહેતા કે આટલા પૈસા આપો, જેટલા ઇન્દિરાવાસને આલો એટલા આલો એવું પણ અમે નહીં કહેતા, ફૂલને ફૂલની પાકડી ક્યાં કંઈક આપો, કે અમે કેટલાય પરિવારો અહીંયા આગળ ખરેખર એવા જેન્યુન પરિવારો છે કે જ્યાં ખરેખર અહીંયા આગળ લોકો ગરીબ છે, અને આગળ કેટલા મકાનો અમે સમિયાલાના જ રહેવાસી છે, અહીં 60-70 વર્ષથી રહીએ છીએ, તો પણ આજે એ લોકોને છે ને પેટનું કંઈ પાણી જ નહીં હલતું, આજે ખરેખર અમને મનથી એવું થાય કે ખરેખર આ ગામમાં રહેવો જેવું છે ખરું, અહીંયા ખરેખર આ લોકો ઉપલા અધિકારીઓને એવું લાગતું નહીં કે આ લોકો જોવા પણ નહીં આવતા,
છેલ્લા 70 વર્ષથી તમે અહીં રહો? હા, મારા મમ્મી પપ્પા અહીં રહ્યા. આજે મારી પણ 36 વર્ષની ઉંમર છે. સરપંચ દ્વારા કોઈ નેતાઓ દ્વારા તમને મળી મીટિંગ કરી કોઈ સલાહ સૂચન? કશું જ નહીં, કશું જ નહીં આપવામાં આવ્યું. અમે જ્યારે બેહવાના હતા એકડે પણ સરપંચને પૂછેલું કે અમે આવું કરીએ, તો પણ એવું કહેતા હતા કે મકાન તોડવા આવે તો હું મકાન તોડવા આવ્યા. પછી તેગડે છે ને, તેગડે પણ આગળ તમે જોઈ શકો તો બે મકાન તો તેગડે જે લોકોએ તોડી નાખેલા, તો હું અમે તેગડે મકાન તોડવા આવે તેલગીની વાત જોઈએ. કશું ના થાય બરાબર. એટલે આ જાનવરો હું તો ખરેખર છે ને પશુ રાખું છું. મારે છે ને હું ખેતી જ કરું છું. બોલો, મારે આ 4-5 ભેંસો છે ને એ પણ ભૂખી છે, એટલે મારા જો હું ભેંસોનો ઉપવાસ કરાવી દઉં. દર્શક મિત્રો, વ્યક્તિઓ સાથે પશુઓનું પણ આંદોલન કહી શકાય એવો પણ મુખ્ય, કારણ કે પશુપાલક જ જ્યારે અહીંયા આગળ આ પરિસ્થિતિમાં બેઠા હોય ત્યારે ખરેખર દુઃખદ પ્રસંગ, દુઃખદ ઘટના છે. આપણી સાથે બીજા પણ છે, તમે શું કહેવા માગો છો? એ તો એક જ વાત કહેવા માગું છું કે આ ગામના સભ્યો બીજા આવે, બીજી મારે કંઈ વાત જ નહીં કરવી, નકના સભ્યોને અભી મારે ઘેર ના જવું પડે. સરપંચ મળી ગયા તમને? સરપંચ મળી ગયા, જો સભ્ય નહીં આવ્યા તો સભ્ય તો ચૂંટે વોટ લેવાનો હોય તો ભૂસું ભજીયા પાણી દારૂ એટલું બધું આપે તો આજે કેમ ના આવી શકે? એમને માનવતા નથી? એમના બૈરું છોકરા છે તો અમે નથી? અમે તો સમિયાલાના મૂળ ગામ સમિયાલાના જ છે. અમારે સમિયાલા અત્યારે કશું નહીં, તારે અમે અહીં રહ્યા છે. અમે સમિયાલા હોત તો અમે અહીં ના આવત. આજે ગામ આખું લક્ષ્મી ફરાનું કેટલું બધું પબ્લિક છે, હસી ઉડાડે છે. મારી તો એક જ નમ્ર વિનંતી કે જેટલા સભ્ય છે તે અભી નબી અહીંયા આવે, તમે મેસેજ કરો. દર્શક મિત્રો, આપણી સાથે મનીષભાઈ પણ છે. મનીષભાઈ, શું વાતચીત થઈ, કેવી નોટિસ આપી, માંગણી કોને ના સ્વીકારી, શું આખી ઘટના હતી ને અત્યારે? આગળ NHIવાળા સર્વે પણ કરીને ગયા. જ્યારે આગળ સૌથી પહેલાં પ્રોગ્રામ કર્યો ને, ત્યારે બધાએ અધિકારીઓ કીધું, જે પટેલ સાહેબ પોતે, મામલતદાર સાહેબ પોતે હાજર હતા ને કીધું કે પ્લોટવાળાને પૈસા મળશે, આ લોકોને પૈસા મળશે, બધાને મળશે, મકાનથી ડબલ મળશે, એવી રીતે કીધું ને. હવે ફરી ગયા, સર્વે પણ કરીને ગયા, આપશે એવું કીધું ને. તાત્કાલિક રોડ પર ફરી ગયા ને આ લોકોને 7 તારીખે મકાન તોડવાની ધમકી આપી. એ મકાન તોડવાની ધમકી આપ્યા પછી આ લોકો મારા ઘરે વારંવાર આવ્યા કે હવે તમારે કંઈ કરો. એટલે અમે લોકોએ કોઈ રસ્તો, બધાને ફોન કર્યા, કોઈ અમારું એ ન કર્યું. એટલે પછી અમે લોકો અમારા આ મરણ ઉપવાસ પર ઉતરી ગયા. આજે 48 કલાક થયા છે. સરપંચ સાહેબ આવીને ગયા છે, કહીને ગયા છે કે હું રસ્તો કરું છું, એ પણ મળવા ગયા છે 2-4 જણને, અને 100% રિઝલ્ટ લાવશે એવી ખાતરી છે મને. હજુ સુધી કોઈ નિર્ણય, કોઈ નિર્ણય નહીં, કોઈ કલેક્ટર નહીં, કોઈ એમને માટી, જે અપની માટી અપના દેશ, એ પ્રોગ્રામ કરવાનો સમય મળે છે કલેક્ટર સાહેબને, પણ અહીંયા માટીની ઇમ્પોર્ટન્સ બતાવે છે, પણ માણસો મળવા મરવા પડ્યા છે એમનું ઇમ્પોર્ટન્સ નથી અહીંયા. અહીંયા નથી દવા કરાવવાના, નથી દવાખાને જવાના, મરી જ જવાનું. આ મરણ આજે મને, મારી હાલત તમે જોઈ શકો છો કાર્યકર તરીકે, કે મારાથી ઊભું નહીં રહેવાતું. ચક્કર આવે છે, મારું ફેસ જોઈ શકો તમે. આમાં કેટલા પેલા માસીને જુઓ, BP વધી ગયું, એમની હાલત. પણ કોઈને કશી પડેલી નહીં અત્યાર સુધી, કોઈ આવ્યું જ નથી, અમને કોઈ ચિંતા નહીં. એટલે મરવા દો તો લાગે, તંત્ર આવી જ કોઈ ઘટનાની રાહ જોઈ રહ્યું. બસ કોઈ મરે તો અમે બધા હીરો બનવા જઈએ, બસ એટલી રાહ જોઈ રહ્યા છે. ભાઈ તો કંઈ નહીં, એની એ બતાવી દઈએ. હવે દર્શક મિત્રો, આ હતા સામાજિક કાર્યકર મનીષભાઈ, અને આગળ પણ હું આપણે દ્રશ્ય બતાવું છું. અત્યારે જે છે 108 ઇમરજન્સી સેવાની જે છે ટીમ અહીં આગળ પહોંચી છે, કારણ કે એક માસીની તબિયત અત્યારે ખૂબ જ વધુ ગંભીર બની છે, અને ડૉક્ટરો કહી રહ્યા છે કે તેઓએ હોસ્પિટલ જવું જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક. મેડમ, શું આ બેન માસીની શું તકલીફ શું થઈ? એમને ગભરામણ થઈ ગઈ હતી અને BP એમનું થોડું વધારે આવે છે, એટલે જ 108 આપણે બોલાવી છે. હવે આગળ કાર્યવાહી કરીશું. આપે એમને રિક્વેસ્ટ કરી છે હોસ્પિટલ જવા, અત્યારે ડૉક્ટર તરીકે આપ શું સલાહ આપો છો? બસ એમને 108માં રિફર જ કરવાનું છે, હોસ્પિટલમાં દાખલ થવા માટે કહીએ છીએ. BP ની અત્યારે છે ને, એમનું બ્લડ પ્રેશર વધારે છે ને, BP ની કોઈ ગોળી લેતા નથી, એમનું જે આંદોલન ચાલે છે એના લીધે, એટલે અમે એમને આગળ SSG હોસ્પિટલમાં રિફર કરીએ છીએ. અત્યારે તેમની તબિયત ખરાબ કહી શકાય, એકદમ ખરાબ ના કહી શકાય, પણ બ્લડ પ્રેશર વધારે છે એટલે એમને તકલીફ વધારે થઈ શકે, એટલા માટે એમને અમે આગળ રિફર કરીએ છીએ. ચોક્કસથી આપ સરકારી દવા? હા, અમે સરકારી. ઓકે, જે પ્રકારે દર્શક મિત્રો વાત કરી, સરકારી દવાખાનાથી ડૉક્ટરો છે, અને BP વધી ગયું છે અને તકલીફ પણ વધી શકે છે એવી પરિસ્થિતિ છે. સરકારી દવાખાનાના ડૉક્ટરો છે, પોલીસ પણ છે, પરંતુ લોકો કહી રહ્યા છે કે અમારે દવા નથી કરાવી. કલેક્ટર પછી આવશે, જ્યારે નવરાત્ર હશે એમનો માટીનો પ્રોગ્રામ પૂરો થશે ત્યારે.
દવાખાને લઈ જવા માટેનો પણ વિરોધ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આમાં કોઈક અનહોની પણ ઘટવાની સંભાવના 100-100% છે. આપને હું દ્રશ્યો બતાવું, આપ જોઈ રહ્યા છો 108 સેવા જે છે, એમ્બ્યુલન્સ અહીંયા આગળ આવી ચૂકી છે, પોલીસ પણ છે, ડૉક્ટરોને પણ કહી શકાય કે મોટી સંખ્યામાં અહીંયા આગળ ડૉક્ટરો છે, 3-4 ડૉક્ટર છે, તેમનો મેડિકલ સ્ટાફ છે, પરંતુ શું છે આપણે સાંભળીએ. એમના બંગલા છે ને એસી વાળા છે ને, એટલે એમને સારું ગમે એસી બેહવાનું. કરોડો રૂપિયા ગોટાળા થઈ ગયા રોડ મે, અમને કઈ ના ખબર હતું. આમ જનતા પાર્ટી છે તો અમને બધાને, આમ જનતાને બધું ખબર હોય કે કેટલા ગોટાળા થાય છે, બરાબર. એમને થોડા એ લોકો કરોડો ની પ્રોપર્ટી એ લોકો બનાવી દેતા હોય આગળ, એ લોકોને એવી નહીં પડી. ગરીબોને નહીં આપવું, બસ એ લોકોને જ ખાવું છે. તો કેટલું ખાશો તમે લોકો. મોદી તો કહે છે કે ગરીબોને આપો તો પછી મોદી 3,75,000 રૂપિયા ઘર બનાવવા આપે છે, બરાબર. મોદી સાહેબ તો આપે છે, પણ નીચલા અધિકારીઓને ઊંઘ જ નહીં ઉડતી. બસ એમને બસ પૈસો ખાવ છે નીચલા અધિકારીઓ. કેટલું ખાશો તમે લોકો. આવું થાય તો મોદી સાહેબ સુધી જાય તો ખબર પડે, એટલે એ કોઈ હિસ્સો બનવા દો તો મોદી સાહેબને બી ખબર પડે કે અમારા એમાં આવું થાય છે. કંઈ અમે બહાર ઇન્ડિયાના તો નહીં આવીને બસ્યા ને, ગુજરાતના જ છે ને. જે રીતે જોઈ રહ્યા છો અહીં આગળ એક બની તબિયત છે, એમની તબિયત વધારે બગડે એની પહેલા રિફર કરી દો. તમે દવા કરે, અમારા કલેક્ટર સાહેબ અહીંયા આગળ આવે, રૂબરૂ જોવે, મળે, અમારી સાથે ચર્ચા કરે, પછી બધું થશે. જે રીતે સ્પષ્ટ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, એક બાન એક બાસીની તબિયત અત્યારે વધુ ખરાબ થઈ રહી છે. ડૉક્ટર પણ આવી ચૂક્યા છે, 108 પણ અહીંયા આગળ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિકો જે છે ઘરની સામે ઘરની માંગણીને લઈને કોઈ પણ હદ સુધી જવા માટે અહીંયા આગળ તૈયાર છે. કુદરત ના કરે કંઈક ઘટના પણ ઘટી શકે એવી સંભાવનાઓ છે. ડૉક્ટરો સતત તેઓની તપાસ કરી રહ્યા છે, પલ્સ ચેક કરી રહ્યા છે, બીપી ચેક કરી રહ્યા છે, અને બીપી સતત વધી રહ્યું છે. અને ડૉક્ટરો કાર્યરત છે, પરંતુ તેઓને હાલ તાત્કાલિક SSC રિફર કરવાની જરૂર છે, છતાં સ્થાનિકો રહીશો અત્યારે નથી માની રહ્યા. આ બેનર પણ જોઈ શકો છો, અહીંયા આગળ બેનર જે છે લખેલા છે ગરીબોને આપો. એમના પાવર નું અભિમાન છે, જયારે ઓટલી વાળા ને તે અભિમાન નહીં હોતું, ખાલી એ લોકો છે ને અભિમાન છે, જીત્યા પછી અભિમાન થઈ જાય. ખરેખર માણસ એ માણસ હશે ને તો ગરીબ ને પજે લાગવા આવવો જોઈએ. બાકી તો એવું છે કે એને છે ને ખાલી એના પદ નો ઈગો છે. આગળ જોઈ રહ્યા છો, સતત લોકોનો વિરોધ પણ છે અને ગંભીર પરિસ્થિતિ પણ છે. જે રીતે જોઈ રહ્યા છો, વડોદરા જિલ્લો વડોદરા તાલુકાનું સમિયાલા લક્ષ્મીપુરા ગામ છે, અને સમિયાલા ગામની અંદર જે રોડની કામગીરી છે, રોડની કામગીરીમાં કેટલાક 18 જેટલા મકાનો જઈ રહ્યા છે, અને મકાનોના જે કહી શકાય કે સ્થાનિકો અહીંયા આગળ સખત વિરોધ કરી રહ્યા છે, ઘરની સામે ઘર માગી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા આગળ જે ઉપવાસ આંદોલન છે તેમાં લોકોની તબિયત જે છે અત્યારે સતત બગડી રહી છે. છેલ્લા 3 દિવસથી આ ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. SSG હોસ્પિટલ રિફર કરવાની અત્યારે તમામ પ્રયત્નો ચાલી રહ્યા છે, પરંતુ કોઈ જ નિર્ણય નથી આવી રહ્યો. સ્થાનિકો જે આંદોલનકારીઓ છે ના પાડી રહ્યા છે હોસ્પિટલ જવા માટે, પરંતુ અહીંયા આગળ સરપંચ સભ્ય કે ધારાસભ્ય કોઈ પણ વ્યક્તિ અત્યારે હાજર જોવા નથી મળી રહ્યા. હાલ SSC હોસ્પિટલથી ડૉક્ટરોની પણ ટીમ છે, ડૉક્ટર્સ પણ અહીંયા આગળ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હોસ્પિટલ ના લઈ જવા માટે અહીંયા આગળ
લોકોનો વિરોધ છે ત્યારે જે બહેન છે જે વાસી છે તેઓની તબિયત સતત બગડી રહી છે. ડૉક્ટરો સતત તેઓની તબિયત તપાસી રહ્યા છે. વન ઝીરો એઇટને પણ સ્ટોપ આપવામાં આવ્યું છે કારણ કે ડૉક્ટર સાથે વાત કર્યા પ્રમાણે તેઓને રિફર કરવા ખૂબ જરૂરી છે. આપણે જે રીતે જોઈ રહ્યા છીએ અહીં તમામ સ્થાનિકો 18-18 મકાનના લોકો અત્યારે વિરોધ કરી રહ્યા છે ઘરની સામે ઘરની માંગણીને લઈને. જે રીતે જોઈ રહ્યા છો અત્યારે તેને હોસ્પિટલ લઈ જવા માટે અહીંયા આગળ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ સ્થાનિકો નથી માની રહ્યા. તેઓનું આંદોલન જે છે એ કન્ટિન્યુ રાખવા માટેની વાત છે. પોલીસ હવે તેઓને સમજાવવાની વાત કરી રહી છે. જોઈ રહ્યા છો એમ પોલીસ પણ હવે તેઓને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ શું થાય છે આગળ જોતા રહીએ. એટલે હું મહિના સુધી આંદોલન ચાલુ રાખું, મહિના સુધી આ લોકોને ભૂખે તરસે લઈને પડી રહ્યો. અહીંયા આ એક એક કરીને દવાખાને લઈ જાય, હારા કરીને મૂકી જાય. હું આ ધંધો કર્યા કરું, મારા બૈરી છોકરા નહીં, આ પરિવારના બૈરી છોકરા નહીં, પશુપાલન કરે છે, એમના ઢોર અને અને ખરેખર આ બે ભાઈ બહેનો એમના આ એમના બચ્ચાઓ છે, એમના ભેંસો અને ગાયો ભૂખે મરે છે. તો શરમ આવી જોઈએ આ લોકોને. મોટા મોટા માટીઓના પ્રોગ્રામ કરવાના, અહીંથી એક ગ્રામ પંચાયતમાંથી હું મીડિયા સામે કહું છું, એક માટીનું ઢેફું નહીં આલું આ લોકોને, એક માટીનું ઢેફું નહીં લેવા દે. હું પંચાયતનો સભ્ય છું, મને સસ્પેન્ડ કરવું હોય કરી નાખે, પણ આ માટીના પ્રોગ્રામમાં એક માટીનું ઢેફું હું પંચાયતમાંથી નહીં લેવા દઉં. એટલું યાદ રાખજો, આ માટીના પ્રોગ્રામો કરવા તૈયાર થઈ ગયા છે, તો અહીંયા આ જીવ જાય એ નહીં જોતા એ લોકો. જે રીતે જોઈ રહ્યા છો પોલીસે પણ સમજાવવાનો પ્રયત્ન કર્યા પરંતુ સ્થાનિકો એક જ માંગણી કરી રહ્યા છે, ઘરની સામે ઘર. માસીની તબિયત ખરાબ છે. વાત કરીશું, માસે એમની તબિયત ખરાબ છે, ડોક્ટરો હોસ્પિટલ લઈ જવાનું કહે છે, કેમ ના પાડી રહ્યા છે? તે અમારા મકાનના બદલે મકાનનો કંઈક અમારે રિઝલ્ટ આવો તો અમે દવાખાનામાં લઈ જવા દઈએ, નહીં તો અમે મરણ પથારીએ બેઠા છે તો મરી જ જવા દઈશું. બસ અમારા મકાનના બદલે મકાન આપશો તો અમે એ કરશું. આમ તો હોસ્પિટલ જવા જરૂરી છે તો મોકલવા જોઈએ. અને ઘરના બદલે ઘર આપો. અમે આજથી 3-3 દિવસથી બેઠા છીએ તો કોઈને સરકાર અધિકારી કોઈને પણ પકડેલી નથી. અમારી અમારે પશુ છે, બધું છે. 18 કુટુંબ બેઠા છે, બધા 18 મકાનવાળા. 18 મકાન નહીં છે તો 70-80 માણસ કમ સે કમ. નિરાકરણ નહીં આવતું ત્યાં સુધી અમે ઉઠીએ નહીં, ભલે મરી ગઈએ. ખરાબ છે, હોસ્પિટલ લઈ જવા જેવા બી છે
પણ અમારે જવું બી નહીં, મોકલવી બી નહીં. એમને અહીં આગળ આવીને અમારો ન્યાય કરે, અમારી વાતો સાંભળે, નહીં તો પછી એ પથ્થર દિલ થઈને બેસી રહે. અધિકારીઓને બોલાવી રહ્યા છો આપ? કલેક્ટર? હા, બધાને બોલાવી રહીએ છીએ. બધા આવીને અમને જુએ, અમારી પર દેખે, ઘરના બદલે ઘર માગીએ છીએ. બીજું તો કશું માગતા નહીં એમની પાસે, એમનાથી બી એટલું નહીં થતું. ઘરની સામે ઘરની માંગણી જે છે સ્થાનિકો કહી રહ્યા છે, અને સાથે સાથે પોલીસ દ્વારા પણ સમજાવવામાં આવ્યા, ડૉક્ટરો દ્વારા પણ, લોકોની એક જ ચોક્કસ માંગણી છે કે ઘરના સામે ઘર જ્યાં સુધી કલેક્ટર રૂબરૂ આવીને, અધિકારીઓ રૂબરૂ આવીને આગળ નહીં સ્વીકારે, નહીં એ માંગણી સ્વીકારે ત્યાં સુધી લોકો અહીં બેસી રહેશે. જે રીતે જોઈ રહ્યા છો લોકોની તબિયત સતત બગડી રહી છે. એક માસી છે, તેઓની પણ તબિયત બગડી ચૂકી છે. અહીંયા આગળ બીજા ભાઈ પણ છે, તેઓની પણ તબિયત આપ જોઈ રહ્યા છો. અંકલ પણ અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. આ તરફ મનીષભાઈ મકવાણા કે જેઓ તેઓને મનીષ ઘોડાવાલા તરીકે ઓળખવામાં આવે છે, તેઓની પણ કહી શકાય એક સામાજિક કાર્યકર્તા છે, તેઓની પણ તબિયત સતત બગડી રહી છે. તમામ લોકો જે છે ન્યાયની હકની માગણીને લઈને અત્યારે છે, અને ડૉક્ટરો સતત અત્યારે તેઓના ઉપરી સુપ્રિયરને અત્યારે વાત કરી રહ્યા છે. અત્યારે વોમિટિંગ જેવું પણ થઈ રહ્યું છે, લોકોની તબિયત સતત બગડી રહી છે, અને ક્યાંક ને ક્યાંક ખૂબ જ દર્શક મિત્રો ખરેખર આ દ્રશ્યો બતાવતા મને પણ હિચકિચાહટ થઈ રહી છે, પરંતુ પત્રકાર તરીકેની ફરજ નિભાવવી પડી રહી છે. જે રીતે જોઈ રહ્યા છે મનીષભાઈને સવારથી વોમિટિંગ થઈ રહી છે, અને તેઓની તબિયત સતત બગડી રહી છે. આપ જોઈ રહ્યા છો સખત તબિયત તેઓની બગડી રહી છે. દર્શક મિત્રો વડોદરા જિલ્લાનું લક્ષ્મીપુરા સમેલા ગામ છે, અને વડોદરા જિલ્લાના લક્ષ્મીપુરા સમેલા ગામની અંદર આ તકલીફ છે. એક એક કરીને દર્શક મિત્રો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ તમામની તબિયત બગડી રહી છે. હું આપણે થોડા દૂર જઈને આ આખી ઘટના સમજાવવાનો પ્રયત્ન કરીશ, કારણ કે ત્યાં જોરથી બોલવું એ પણ યોગ્ય નહીં રહે. આ વડોદરા જિલ્લાનું લક્ષ્મીપુરા સમેલા ગામ છે, અને વડોદરા જિલ્લાના લક્ષ્મીપુરા સમેલા ગામની અંદર એક્સપ્રેસ હાઈવેની જે છે કામગીરી ચાલી રહી છે. એક્સપ્રેસ હાઈવેનો આ જે સર્વિસ રોડ છે એ લોકોના મકાનોથી પસાર થઈ રહ્યો છે, અને લોકોના મકાનોથી જે આ એક્સપ્રેસ વેનો જે સર્વિસ રોડ પસાર થઈ રહ્યો છે તેમાં કેટલાક લોકોના મકાનો આવ્યા છે, અને મકાનો તોડવા માટેની નોટિસ આપવામાં આવી છે. અને ક્યાંક ને ક્યાંક 18 પરિવારો જે છે, 18 કુટુંબો જે છે આ એક્સપ્રેસ વેની કામગીરી દરમિયાન જે તેઓના મકાનો જઈ રહ્યા છે તેની સામે ઘરની સામે ઘર માંગી રહ્યા છે, કાં તો ઉત્તર માગી રહ્યા છે. પરંતુ છેલ્લા 3 દિવસથી અમરનાથ ઉપવાસ આંદોલન અહીંયા આગળના સ્થાનિકો 18 પરિવારો કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ન્યાય ન મળતા અત્યારે જે છે 3 દિવસથી ભૂખ હડતાલ કરી રહ્યા છે, અને ભૂખ હડતાલની અંદર એક પછી એક અનેક લોકોની જે છે તબિયત બગડી રહી છે. એક માસીની તબિયત ખૂબ જ ગંભીર છે, ડૉક્ટરનું કહેવું માનીએ તો બીપી સતત વધી રહ્યું છે. મનીષભાઈને પણ એક આગેવાન છે, તેઓની તબિયત સતત બગડી રહી છે, તેઓને વોમિટિંગ સતત થઈ રહ્યું છે, પરંતુ એક પણ વ્યક્તિ અત્યારે અહીંયા આગળ સારવાર નથી લઈ રહ્યા, એક પણ વ્યક્તિ અત્યારે ચેક પણ નથી કરવા દઈ રહ્યા. કુદરત ન કરે કંઈક ને કંઈક અહીંયા આગળ અનહોની પણ ઘટવાની શક્યતાઓ છે. લોકોની માંગણી એક જ છે, કલેક્ટરશ્રી જાતે રૂબરૂ આવવા જોઈએ, અને આ જે પણ ઘરો બાબતોનો જે પણ પ્રશ્ન છે તેનું સોલ્યુશન વિવાદ હજુ પણ ચાલુ રહ્યો છે. આપણે જોઈએ
અમારો ઘર જતો રહે પછી અમારે જેન અધિકાર હું જ કે કશો અધિકાર નહીં અમને કોઈ એમ નથી મળતો કે તો સંતોષ થશે ને દા એટલે સતત આ તકલીફ જે છે વધી રહી છે અને ક્યાંક ને ક્યાંક મનીષભાઈને બીપી તપાસ કરવા માટે અત્યારે સ્પેશિયલ કરવામાં આવી રહ્યું છે, સમજાવવામાં આવી રહ્યા છે, પરંતુ એ નથી સમજી રહ્યા. અત્યારે ખૂબ જ ગંભીર બાબત અત્યારે અહીંયા આગળ જોવા મળી છે. મનીષભાઈની તબિયત બગડી છે, સાથે સાથે બીજા ઘણા બધા લોકો છે અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો એમ. માસીની પણ તબિયત ખરાબ છે. પેલા ઘણા લોકો છે દર્શક મિત્રો, આંદોલનકારીઓ છે, ઘર માટેનું આંદોલન તેઓનું ચાલુ છે અને આંદોલનની અંદર ક્યાંક ને ક્યાંક લોકોની તબિયત બગડી ગઈ છે. ડૉક્ટર્સો સ્થળ પર હાજર છે, પરંતુ તપાસ ન કરવા દેવાનો આ વિવાદ અત્યારે આપ સ્પષ્ટ જોઈ શકો. તમામ લોકો જે છે ઘર માટે અત્યારે સતત લડત આપી રહ્યા છે. લોકોની તબિયત સતત બગડી રહી છે. છેલ્લા 3 દિવસથી ભૂખ હડતાલ અહીંયા આગળ ચાલી રહી છે. ઘરની સામે ઘરની માંગણી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ માંગણી ન સ્વીકારતા, ન્યાય ન મળતા હજુ સુધી ભૂખ હડતાલ ચાલુ છે. ને 108 એમ્બ્યુલન્સની સર્વિસ પણ અહીંયા આગળ છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ હોસ્પિટલ જવા માટે રાજી નથી. હોસ્પિટલ જવા માટે વારાફરતી કહી શકાય ખૂબ જ તબિયત લોકો જે છે તેઓની પણ તબિયત અત્યારે વધુ પડતી અહીંયા આગળ જોઈ રહ્યા છો. એમાં તમામ લોકોની તબિયત, એક બેન બોટલ પણ ચડાવે તેની સોય પણ છે, બીજા ભાઈની પણ તબિયત અત્યારે ખરાબ છે. આ તમામ લોકો એક પછી એક ડરી રહ્યા છે, પરંતુ ન્યાય જે માગી રહ્યા છે ન્યાય મળવાનું નામ નથી. અધિકારીઓ અહીંયા આગળ મુલાકાત કરે તેવી માગણી છે, પરંતુ એક પણ અધિકારી અહીંયા આગળ નથી આવી રહ્યા. આપ જોઈ શકો છો ઘરની સામે ઘર લેવા માટે લોકો અહીંયા આગળ ઝઝૂમી રહ્યા છે, રડી કખરી રહ્યા છે, ભૂખ હડતાલ કરી રહ્યા છે. પરંતુ આપ જોઈ શકો છો એમ સમિયાલા ગ્રામ પંચાયત લક્ષ્મીપુરા ગામ તળમાં આવેલા મકાનો જે છે એક્સપ્રેસ વેમાં જતા ઘરની જગ્યાએ ઘર આપો અને બેઘર થતા પરિવારોને ઘર આપોના સૂત્ર સાથે અહીંયા આગળ આંદોલન કરી રહ્યા છે, ભૂખ હડતાલ કરી રહ્યા છે. પરંતુ ભૂખ હડતાલમાં ક્યાંક ને ક્યાંક હજુ સુધી કોઈ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું. ફરીવાર થોડી વારમાં આપણે જોડાઈશું, ફરીવાર આપને આખો વિષય જણાવી દઉં. વડોદરા જિલ્લાનું આ લક્ષ્મીપુરા સમિયાલા ગામ છે, અને વડોદરા જિલ્લાના સમિયાલા લક્ષ્મીપુરા ગામની અંદર એક્સપ્રેસ વેની કામગીરી, એક્સપ્રેસ વે રોડની અંદર મકાનો જે જઈ રહ્યા છે તે 18 પરિવારો અત્યારે 18 કુટુંબો જે છે અત્યારે અમરનાથ ઉપવાસ કરી, ઉપવાસ આંદોલન કરી, ભૂખ હડતાલ કરી, ઘરની સામે ઘરની માંગણી કરી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ઘરની સામે ઘર ન મળતા, ન્યાય ન મળતા તમામ લોકોએ અત્યારે જે છે આંદોલનનું જે છે હથિયાર ઉગામ્યું છે અને છેલ્લા 3 દિવસથી ભૂખ હડતાલ કરી રહ્યા છે, જેમાં ઘણા લોકોની તબિયત લથડી રહી છે, બગડી રહી છે. જેમાં આપ જોઈ શકો છો ઘણા બધા લોકોની તબિયત બગડી રહી છે, પરંતુ ક્યારે કલેક્ટરશ્રી જાતે આવે, ક્યારે કલેક્ટર કોઈ પ્રકારનું પ્રોમિસ આપે અને ક્યારે આ ઘર બાબતનો વિવાદ નિરાકરણમાં આવે છે, જોવા માટે જોડાયેલા બીએન ન્યૂઝ ગુજરાતી કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા વડોદરા.